સાબરકાંઠા જિલ્લાના વડાલીના હાથરવા ગામે ભવ્ય શોભાયાત્રા સાથે જ્ઞાન યજ્ઞ યોજાયો. વડાલી તાલુકાના હાથરવા ગામે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞની શરૂઆત કરવામાં આવી. સવારના સમયે ભવ્ય શોભાયાત્રા સાથે બે દીકરાઓએ પારંપરિક વેશભૂષા સાથે ઘોડા ઉપર બેસીને અનેરું આકર્ષણ જમાવ્યું હતું. શિવજી હનુમાનજી સહિતના દેવી દેવતાઓની ભવ્યાતિભવ્ય વેશભૂષા સાથે ડીજેના તાલે અને શણગારેલા ટ્રેક્ટર સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. સતત 7 દિવસ ચાલનારા આ જ્ઞાનયજ્ઞમાં શ્રીકૃષ્ણ જન્મ, રૂકમણી વિવાહ, અન્નકૂટ સહિત ગુરુઓની પ્રેરણા કથા યોજાશે. વ્યાસપીઠ ઉપર ગાયત્રી પરિવારના ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત શ્રી રાજુલાબેન બ્રહ્મભટ્ટના મુખે કથાનું રસપાન થશે. આ પ્રસંગે પોતીપૂજન કરાયું હતું. 2020ના પ્રારંભે આ મોક્ષદાયીની કથાનું શ્રવણ કરી માનવ જીવનને સાર્થક કરીએ અને જીવનને ધન્ય બનાવીએ. કથાના પ્રથમ દિવસે વડાલી તાલુકાના ગાયત્રી પરિવારના ભાઈ બહેનો, આગેવાનો સહિત ગામ અગ્રણીઓ તથા ગ્રામજનો કથામાં જોડાયા હતા. શોભાયાત્રામાં બહેનો ખાસ પ્રકારના જવારા સાથે નજરે પડી હતી. નાના બાળકોની વેશભૂષા અનોખી હતી. બહેનો ગામની વચ્ચે રાસગરબા રમીને લોકોના દિલ જીતી લીધા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન હાથરવા ગામ ગાયત્રી પરિવાર અને ગ્રામજનો દ્વારા કરાયું હતું. આ પ્રસંગે વડાલી તાલુકાના ગાયત્રી પરિવારના સંયોજક કુમુદભાઈ પટેલ દ્વારા ખાસ હાજર રહીને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગામ અગ્રણી અમિચંદભાઈ પટેલ, અશોકભાઈ પટેલ સહિત યુવાનોએ ભારે જહેમત ઉઠાવી આ જ્ઞાનયજ્ઞને સફળ બનાવ્યો હતો. રાજેશ ચાવડા, ZSTV વડાલી.